પ્રવર્તમાન નોવેલ કોરોના વાયરસ કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે લોકડાઉનની વચ્ચે પણ દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે, ત્યારે નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ પણ રાત દિવસ કામે લાગ્યો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે ફરીને હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિમાં જાગૃતિ લાવવા મથામણ કરી રહી છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારીના પગલે નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ પણ રાત દિવસ કામ લઈ રહ્યું છે અને હાલ નવસારી જિલ્લામાં માછીમારો મોટી સંખ્યામાં વતન પરત આવતા નવસારી જિલ્લામાં હાલ 500 જેટલાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જેમાં નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડ ગામમાં 215 જેટલા માછીમારોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તેવા સંજોગોમાં આવા વ્યક્તિઓને શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓના નિવારણ અર્થે આરોગ્ય વિભાગની ટીમ ઘરે ઘરે પહોંચી જીવના જોખમે કોરોના બાબતે લોકોમાં જાગૃતિ લાવવા મથામણ કરવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગની તાકાત ગણાતી આશાવર્કરો અને નર્સોએ ઘરે ઘરે ફરીને સર્વે હાથ ધરી જિલ્લાના લોકો પણ સરકારની હેલ્પલાઇન નંબર 104 ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવવા માહિતગાર કરવામાં આવી રહ્યા છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. હાલમાં કોરોનાનો જે મહામારી ચાલી રહી છે એ દરમિયાન નવસારી જિલ્લાની અંદર પણ હોમ ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓની આરોગ્ય ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવે છે. 1397 જેટલી આરોગ્યની ટીમો છે, જેમાં 2795થી વધુ આરોગ્યનો સ્ટાફ જોડાયેલો છે, જેમાં આરોગ્ય કર્મચારી, સુપરવાઇઝર ભાઈઓ, આંગણવાડી અરે આશાવર્કર બહેનો, RBSK નો સ્ટાફ, તમામ ટીમો પાડી અને ઘરે ઘરે ફરી જે લોકો હોમ ક્વોરન્ટાઇન કરેલા છે એવા વ્યક્તિઓની મુલાકાત લે છે. હાલ આપણે જે દાંડી PSC વિસ્તારની અંદર ઊભા છીએ, જે PSCની અંદર 334 જેટલા બહારથી આવેલા માછીમાર ભાઈઓ હતા, જેમાંથી 115 જણાનો હોમ ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો થઈ ગયેલો છે અને આજે પણ 219 જણા હોમ ક્વોરન્ટાઇન કરેલા છે, જેમાંથી હાલ દાંડી માછીવાડ PSCના ઓંજલ માછીવાડ ગામે આપણે ઊભા છીએ અને ત્યાં 215 વ્યક્તિઓ આજે પણ હોમ ક્વોરન્ટાઇન કરેલી છે, જેની આ ટીમો દ્વારા અત્યારે સર્વેલન્સ ચાલુ છે અને એ લોકોની મુલાકાત લઈ એમને આરોગ્ય શિક્ષણ આપી શું શું કાળજી રાખવાની એ અંગેની કાર્યવાહી છે.